દેશમાં તમામ રાજ્યોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચતા ગૃહિણીઓના રસોડાનો સ્વાદ પણ બગડ્યો હોય તેવું શાકભાજી માર્કેટમાં જોવા મળ્યું હતું. પાછલા એક અઠવાડિયા ઉપરથી સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે શાકભાજી વિક્રેતાઓ પાસે માર્કેટમાં જયા ક્યાં શાકભાજી લેનો તેના ઉપર વિચાર કરતા વેપારી ફેરિયાઓ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તેમ જાણવા મળ્યું છે. શાકભાજી માર્કેટમાં શાકભાજી આવકમાં અછત હોવાને કારણે મોટા ભાગના લીલા શાકભાજી વરસાદી સીઝન દરમિયાન સસ્તા ભાવે અને સરળતાથી મળી રહેતા હોય છે. જ્યારે આ વખતે ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવ 2-3 ગણા વધેલા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શાકભાજી વેચનારા વેપારીઓ પાસેથી સામાન્ય મધ્યમ વર્ગના પરિવારના લોકોને શાકભાજીના બમણા ભાવ થઈ જતા પોતાના રોજિંદા ખોરાકમાં લીલા શાકભાજી ઉપર કાપ મૂકવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના પલસાણા, બારડોલી, મહુવા સહિતના અનેક તાલુકાઓમાં ખેડૂતો શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે તથા મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ શાકભાજી સુરત માર્કેટમાં આવતું હોય સીઝનમાં થઈ રહેલા અતિ ભારે વરસાદને પગલે તેમનો શાકભાજીનો પાક પાણીના ડૂબી જવાના કારણે હાલ શાકભાજીનો ભાવ વધ્યો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ સાતમા આસાને પહોંચતા ઘરના રસોડામાં ગૃહિણીઓએ પણ કાપ મૂકવો પડે તેવી પરિસ્થિતિ પણ સ્વાદિષ્ટ રસોઈ બનાવી પરિવારને હોંશે હોંશે પીરસતી ગૃહિણીઓ પણ કોરોનાના કાળ દરમિયાન પોતાના પતિના બજેટ ઉપર ધ્યાન રાખી રહી છે, જેથી ઘરની મહિલાઓ હવે કઠોળ તરફ મીટ માંડી રહેલી હોય તેમ લાગી રહ્યું છે. સબ્જી ખરીદને આયે હૈ, બારિશ જ્યાદા હોને કે કારણ અભી કૈસા હૈ? મહંગા હૈ સબ્જી, તો બોલ રહા હૈ કે અભી સબ્જી સારી સડ ગઈ હૈ, ઇસકે લિયે મહંગી હો ગઈ હૈ. પહેલે પહેલે સસ્તા થા, પહેલે આલુ 30 થા, અભી 40 હો ગયા હૈ. ટમાટર ભી પહેલે 20 રૂપિયા 30 રૂપિયા થા, અભી તો 60 રૂપિયા હો ગયા હૈ. આપકે બજેટ મેં ઉસસે ક્યા ફરક પડ રહા હૈ? બજેટ મેં તો ભારી ફરક પડ રહા હૈ. અભી તો મહંગા ઇતના હૈ, હમ લે ભી નહીં પા રહે હૈ, થોડા બહુત હી લે રહે હૈ. તો ફિર અભી સબ્જી મેં આપ કૈસે કામ કર રહે હૈ રસોડે મેં? અભી થોડા બહુત કામ ચલાતે હૈ, લેતે હૈ હરા સબ્જી, અભી ચના બટાકા યે સબ ભી ખાતે હૈ, સૂખી સબ્જી લેતે હૈ. રાજેશ્રી બેન પ્રશાંત ભાઈ પરમાર. બેન, આ વરસાદ છે તો વરસાદમાં શાકભાજીનું બજેટ તમારું કેવું રહ્યું? કંઈ નહીં, વરસાદના લીધે બધે પાણી ભરાઈ ગયેલા છે, પાણીના લીધે શાકભાજી આવતું નથી ને તેના લીધે વધારે ભાવ છે અત્યારે શાકભાજીમાં, એટલે ટ્રબલ થાય થોડીક એમ. તમારા રસોડાનું બજેટ કેવું રહ્યું તેમાં? રસોડાનું બજેટ એટલે આમ વધારે ભાવ છે બધે, એટલે અમને મુશ્કેલ પડતી છે. એટલે શું તમે રોજ કિલો લઈ જતા તેની જગ્યાએ 500 કે 250 કે એવું લઈ જાય? હા, અભી બારિશ કી સીઝન જો ચાલ રહી હૈ તો સબ્જી કા ભાવ ક્યુ જ્યાદા હૈ? અભી ખેત મેં કાફી જ્યાદા પાણી હો ગયા હૈ ઓર બહાર સે માલ ભી નહીં આ પા રહા હૈ, ઇસકે સે માલ કમ નિકલ રહા હૈ શાકભાજી, ઇસલિયે ઉપર સે ભાવ થોડા જ્યાદા હો ગયા હૈ. કાંદા હો ગયા, પહેલે કાંદા 10 રૂપિયે મેં થા, આજ કાંદા 20 રૂપિયે હો ગયા માર્કેટ કા બજાર, તો યહાં 30 રૂપિયે મેં બિકને લગા હૈ. और गिरेकी भी उतनी ज़्यादा है नहीं, तो ग्राहक लोग ज़्यादा लेने आ रहे हैं अभी कि नहीं? अभी ये बारिश के चक्कर में कोई आ भी नहीं रहा, घर से निकल भी नहीं रहा, और महंगाई की वजह से आदमी जो 1 किलो ज़्यादा 250-250 ग्राम लेके जा रहा है.